5 4 3 2 1 0. ભારતનું સૌથી પહેલું સૌર મિશન આદિત્ય L1 ચાર મહિના પછી આજે તેના નિર્ધારિત સ્થાન પર પહોંચી ગયું છે, જ્યાંથી તે સૂર્યનું અધ્યયન કરશે. અમારે ગ્રાઉન્ડ સ્ટેશન સે હમકો યહી અચ્છી તરહ મેશર કર સકા ઓર અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ હે ઓન બોર્ડ મે ગો ગાયરોસ હે એક્સેલરોમીટર્સ હે સભી અચ્છી તરહ કામ કિયે ઓર અલ્ગોરિધમ ભી અચ્છા હે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન હે કોમ્પ્લેક્સ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન હે હાઉ એ કૈસે કેલ્ક્યુલેટ કરું યહી ભી અચ્છી તરહ કિસી સમય હમકો કર સકા. સો ઇસલિયે હમારા રિઝલ્ટ અચ્છા હોના હી ચાહિયે. હમારા એસ્ટિમેટ હે એક સાલ મે 6 કિલો પ્રોપેલન કા કન્સમ્પશન હોના હી ચાહિયે. સો હમારે ઉપગ્રહ મે એક અભી એક 100 કિલોગ્રામ પ્રોપેલન હે, તો ઇસલિયે ઇસકો જ્યાદા જ્યાદા સે જ્યાદા 5 સાલ સે અધિક લાઈફ હોના હી ચાહિયે. સો હમારા ઇન્સ્ટ્રુમેન્ટ સો બહુત અચ્છા હે. ઇસકો મેશરમેન્ટ કો હમ હમને જો ટાર્ગેટ કિયા હે ઉસે અચીવ કરેંગે. આદિત્ય L1 પછી હવે ઇસરો નું આગામી મિશન શું હશે તેને લઈને ઇસરો પ્રમુખે કહ્યું કે હમકો વીનસ હે, માર્સ હે, જુપિટર હે, નેપ્ટ્યુન હે, પ્લૂટો હે. પ્લૂટો અભી ભી હે યા નહીં? હમ જો જાયેંગે. ઇસરોની આ સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે ભારતે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. તેમણે લખ્યું કે સૂર્યનું અધ્યયન કરવા ભારતનું પ્રથમ મિશન આદિત્ય L1 પોતાના નિર્ધારિત સ્થાન સુધી પહોંચી ગયું છે. આ દર્શાવે છે કે કેવી રીતે આપણા વૈજ્ઞાનિકોના પ્રયાસથી મુશ્કેલ અને જટિલ અંતરિક્ષ અભિયાનો હકીકતમાં પરિવર્તિત કરાઈ રહ્યા છે. અમે માનવતાના હિત માટે વિજ્ઞાનની નવી સીમાઓનું વિસ્તરણ આગળ પણ કરતા રહીશું. આ અંતરિક્ષયાન વાસ્તવિકતામાં સૂર્યની આસપાસ નહીં જાય, પણ મિશનમાં જેને L1નું નામ આપવામાં આવ્યું છે તે લેગ્રેજ પોઈન્ટ છે. અંતરિક્ષમાં આ એક એવું સ્થાન છે જે સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત હોય છે, તેથી અહીં એક પ્રકારનો ન્યુટ્રલ પોઈન્ટ બને છે જ્યાં અંતરિક્ષયાનના ઈંધણની સૌથી ઓછી ખપત થાય છે. ભારતીય અંતરિક્ષયાન કુલ 7 પેલોડ્સ લઈને ગયું છે અને સૂરજની સૌથી બહારની પરતનું અધ્યયન કરશે, જેને ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ અંતરિક્ષના વાતાવરણ સાથે અંતરિક્ષમાં થતા મૂવમેન્ટ્સનો પણ અભ્યાસ કરશે. આદિત્ય L1ની યાત્રા સપ્ટેમ્બરમાં શરૂ થઈ અને જ્યારે તે પોતાના નક્કી કરેલા સ્થાન પર પહોંચવાનું હતું ત્યારે તેણે કેટલાક આંકડા મોકલ્યા હતા. તેને જોઈને ખ્યાલ આવે છે કે અંતરિક્ષયાન સારી સ્થિતિમાં છે. એક વખત જ્યારે તે કક્ષામાં સ્થિર થશે તો ફોટોસ્ફિયર અને વિભિન્ન ગતિવિધિઓનું અવલોકન કરવામાં સક્ષમ રહેશે. આદિત્ય L1 2 સપ્ટેમ્બર 2023ના શનિવારના રોજ શ્રીહરિકોટાથી ભારતીય સમય પ્રમાણે સવારે 11:50 અંતરિક્ષ માટે રવાના થયું હતું. જોકે સૂર્યના અધ્યયનનું આ પહેલું મિશન નથી. આ પહેલા નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી પણ આ જ લક્ષ્ય સાથે સૌર મિશન લોન્ચ કરી ચૂક્યા છે.